बनासकांठा जिल्लामां एफएचडब्ल्यू उम्मीदवारोने निमणूकना हुकम न मळता डीडीओने कराई रजूआत। गुजरात पंचायत सेवा पसंदगी मंडळ द्वारा राज्यमां एफएचडब्ल्यू उम्मीदवारोनी निमणूकना ऑर्डर करवामां आव्या छे, जेमां बनासकांठा जिल्लामां महिला उम्मीदवारोने निमणूकना ऑर्डर न मळता जिल्ला पंचायत खाते 50 जेटली महिला उम्मीदवारो आवी पहोंची हती અને નિમણૂકના મામલે જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત કરી હતી। અમારું નામ પઢિયાર પાયલબેન ડાયાલાલ છે। હું ફિમેલ હેલ્થ વર્કરમાં ભરતી પડી એની અંદર મેં પરીક્ષા આપી હતી, એની અંદર હું પાસ થઈ છું। ડોક્યુમેન્ટ વેરિફિકેશન મારું સુરત થયું, સુરતથી પછી અહીંયા બનાસકાંઠામાં થયું। મેં બનાસકાંઠા લીધું ત્યાં બનાસકાંઠામાં થયું, ત્યાંથી અમને સ્થળ પસંદગી માટે બી બોલાવ્યા, ત્યાંથી મારું સ્થળ પસંદગી લાખણી થઈ છે। લાખણીથી હવે ઓર્ડર માટે એ લોકો એવું કહે છે કે તમારા ઓર્ડર આવી જશે। એસસીબીસી કેટેગરીમાં છું, એસસીબીસી કેટેગરીમાં કે તમારા ઓર્ડર આવી જશે, મેલ આવી જશે, પણ મેલ હજુ કંઈ આવ્યો નથી અમારો। તો મેલની અમે રાહ જોઈને બેઠા હતા પણ મેલ આવ્યો નથી। પછી અમારું લિસ્ટમાં અત્યારે કાલે જ નામ આવ્યું 27 તારીખે, તો ના લિસ્ટ આવ્યું તેમાં અમારું કોઈ નામ નથી, જે અમે 47 જણા અમે છીએ, જેમનું કોઈ નામ આવ્યું નથી। તો અમે જાણ બી કરી નથી, મેલ બી આવ્યો નથી, તો અમે બધા ભેગા થઈ અને અત્યારે જિલ્લા પંચાયતમાં સવારના આવીને બેઠા છીએ, ત્યાં અરજી લખી। તો એ લોકોનું કહેવાનું એવું થાય છે કે અમે ચકાસણી માટે ગાંધીનગર મોકલ્યા, પણ હવે એ લોકો એવું કહે છે કે ત્યાંથી તમારી ચકાસણી થાય પછી તમને નિમણૂક પત્ર આપવામાં આવશે। તો હવે આચારસંહિતા લાગી જાય તો પછી અમારે કરવાનું શું? ત્યાં સુધી અમારે બેસી રહેવાનું? હજુ અમને કોઈ સરખો જવાબ આપ્યો નથી, કોઈ જવાબ આપેલો નથી અમને। તમારે કરવાનું શું? અમે નોકરી છોડીને અહીંયા બેઠેલા છીએ, 4 મહિનાથી તો બેઠેલા છીએ, હજુ 4 મહિના અમારે ઘરે બેસી રહેવાનું? નવી સરકાર આવે તો અમને ફરીથી ધક્કા ખાવા પડે? તો અમારી માંગ, પ્લીઝ અમારી માંગ સ્વીકારો અને અમને 2 દિવસમાં કાયમીને હાજર આપો અને ઓર્ડર કરો। મારું નામ ચૌધરી રેખાબેન વેનાજી છે, હું થરાદ તાલુકા નિવતનું છું। આ જે ભરતી પડી ફિમેલ હેલ્થ વર્કરની, એમાં મેં એક્ઝામ આપી હતી, એ એક્ઝામ વખતે હું એક્ઝામમાં પાસ થયેલી છું, જેમાં સ્થળ પસંદગી તરીકે મને બનાસકાંઠા મળેલું હતું। તો પહેલાં હિંમતનગર મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું, પછી બનાસકાંઠામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું। ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે મને કોઈ પણ મારી ભૂલ કાઢવામાં આવેલ નથી, તાલુકા પસંદગી બી થઈ ગઈ, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું। આજ સુધી અમને એવું હતું કે અમારે ઇમેલ આવશે અને અમારે જવાનું છે ઓર્ડર લેવા માટે, પણ જ્યારે કાલે સાંજે 4 વાગે ઈમેલ આવ્યો ત્યારે અમારે કોઈ જાતનો ઈમેલ આવેલું નથી, અને અમને કોઈ પણ જાતની એવી જાણ બી નહીં કરી કે તમારે હાજર નહીં થવાનું, તમારી આ ભૂલ છે। તો કયા કારણોસર અમને જાણ નથી કરી કે તમને શું કારણ છે અમારું, કે આ કારણોસર તમારી ભૂલ છે, ડોક્યુમેન્ટ કેવાય આગળ ગયા છે વેરિફિકેશન માટે, હજુ આવ્યા નથી, એ પણ અમને જાણ નહીં કરી। અમે તો જ્યારે લિસ્ટમાં નામ જોયું ત્યારે અમારું નામ નહોતું, તો અમે કલેક્ટર કચેરીમાં અહીંયા ફોન કર્યા તો અમારું પહેલાં તો કોઈ ફોન બી નહોતું ઉપાડતો મેડમો બીજા, અને જ્યારે અમે હાજર આવ્યા અહીંયા આવીને સરને રજૂઆત કરી તો સરે એવું કીધું છે કે તમારા જાતિના પ્રકરણ વાત ચકાસણી માટે આગળ ગયેલા છે। તો અમુક બહેનો એવું હતી કે જેમને ચકાસણી થઈને આવી ગયા છે ને, અમુક બહેનોને બાકી રહી ગયા છે, અમુક બહેનો એવું છે કે જેનો એક બી ચકાસણીનો કશું માંગ્યું જ નહોતું, તો વગર માંગીએ તો બહેનોને કઈ રીતે ખબર પડે કે આ ડોક્યુમેન્ટ બાકી છે કે નથી બાકી? તો કચેરીના ભૂલના કારણે આજે અમારે ભોગવવાનો વારો આવ્યો છે। આજે અમારે જો 2 દિવસમાં આચારસંહિતા લાગી જાય તો અમારે નોકરીનો પ્રશ્ન છે, પ્લસ સિનિયરિટીનો બી પ્રશ્ન છે, અને અમારે કેટલા દિવસ ઘરે બેસવાનું અને અમારે શું કરવું જોઈએ? પ્લીઝ 2 દિવસમાં અમને ઓર્ડર આપો અને મહેરબાની કરી અને બધાની જોડે અમને પણ ઓર્ડર આપો એવી આપ સૌને વિનંતી છે।